ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સતત 7મી વાર રેકોર્ડ સર્જતા બોટાદના ડૉક્ટર જિગ્નેશ હરિયલ, કવિશ્રી બોટાદકર તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી બાદ ફરી એકવાર બોટાદને વિશ્વના ફલક પર તરતું મૂકવાની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બોટાદમાં બસ સ્ટેન્ડમાં નિરામય હોમિયો કેર ધરાવતા ડૉક્ટર જિગ્નેશ હરિયલે ઓપરેશન વગર સૌથી મોટી પથરી કાઢવાના 5 વિશ્વ રેકોર્ડ બનાવ્યા બાદ ફરીથી એક નાના બાળકને ખૂબ કટોકટીભરી પરિસ્થિતિમાં ઓપરેશન કર્યા વગર પથરીના દર્દમાંથી મુક્ત કરી 2 રેકોર્ડ ડૉક્ટર જિતેશ હરિયલે બનાવ્યા છે, જે ખરેખર બોટાદની સાથે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય. ખાસ કરીને ડૉક્ટર હરિયલ વિશે આપણે જણાવીએ તો એક અત્યંત મહેનતુ પરિવારમાંથી આવતા હોવાથી ગરીબ દર્દીઓની ફી પણ તેઓ દ્વારા લેવામાં આવતી નથી. આટલા પ્રસિદ્ધ હોવા છતાં માત્ર સામાન્ય કેસ ફીમાં સારવાર આપી રહ્યા છે. તેઓએ આ તમામ સિદ્ધિઓને પોતાના મા બાપના ચરણોમાં સમર્પિત કરી હતી. આ કાર્યક્રમમાં સમાજના રાજકીય આગેવાનો તથા સમાજના લોકો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. એશિયા ખંડના રેકોર્ડ જજ શ્રી આલોક કુમાર દ્વારા તેઓને સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમ વિશેની વિશેષ માહિતી આલોક કુમાર તથા શ્રી જિગ્નેશ હરિયલ દ્વારા મીડિયાને આપવામાં આવી હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન જાણીતા એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા, ડેલી ન્યૂઝ બોટાદ. મારું નામ ડૉક્ટર જિગ્નેશ મનરભાઈ હરિયલ, હું હોમિયોપેથિક ડૉક્ટર છું અને હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સૌથી નાના બાળકને ટૂંક જ સમયમાં પથરી કાઢવાના 2 વર્લ્ડ રેકોર્ડ થયા હતા તે અનુસંધાને રાખવામાં આવ્યું હતું, જેમાં 2 વર્ષના બાળકને 4 mm ની 2 પથરી 28 દિવસમાં કાઢવામાં આવી હતી અને 4 વર્ષના બાળકને 6 પથરી કિડનીમાંથી અને 1 પથરી નળીમાંથી ફક્ત 12 દિવસમાં કાઢવામાં આવી હતી, જેના અનુસંધાને એશિયા ખંડના જજ આલોક કુમાર પોતે અહીં પધારી વર્લ્ડ રેકોર્ડની બુક, ટ્રોફી અને સન્માનપત્ર આપી પોતાની બુકમાં મારું નામ નોંધ છે. અગાઉ મારા ટોટલ 5 વર્લ્ડ રેકોર્ડ થયેલા છે, સૌથી મોટી પથરી ઓપરેશન વગર કાઢવાની. સૌથી મોટી મેં 18 mm, 20 mm, 21.3 mm, 22 mm અને 24.5 mm ની પથરી કાઢેલ છે. આટલી 24 mm ની પથરી હોય અને એમાં ઓપરેશનની જરૂર હોય છે, લગભગ મોટાભાગના ડોક્ટર વગર ઓપરેશન જે આપ કાઢો છો એ કઈ થેરાપીનો ઉપયોગ? હું હોમિયોપેથિક દવાનો ઉપયોગ કરું છું. જનરલી 24 mm ની પથરી કાઢવી ખૂબ જ અઘરી હોય છે, જે ઓપરેશન ફરજિયાત એમાં જરૂરી હોય છે, પરંતુ આ હોમિયોપેથિક દવાથી હું આ પથરીને ઓપરેશન વગર કાઢી શકું છું. એ લોકોએ ખાસ તો પોતાના ખોરાકની પરેજી રાખવામાં, પાણી પીવામાં એમાં ધ્યાન રાખવું પડે અને આવડી મોટી પથરી હોય તો એને પોતાના રિપોર્ટ પણ કરાવતા જ રહેવું પડે, કારણ કે ઘણી મોટી પથરીમાં કિડની ડેમેજ થઈ શકે છે અને કિડની ફેલ પણ થઈ શકતી હોય છે. મેં આલોક કુમાર, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ કાર્ડ છે એશિયા હેડ કે રૂપમાં. સર, આજકાલ જો કાર્યક્રમ થયા ઉસકે અંતર્ગત આપ ક્યા કહેંગે ઓર જિગ્નેશભાઈને જો વર્લ્ડ રેકોર્ડ બનાયા ઉસકે બારે મેં થોડા આપ ઇન્ટ્રોડક્શન. જિગ્નેશ ભાઈને જો રિકાર્ડ બનાએ હૈ, સબસે પહેલી બાત તો જો ઉન્હોને રિકાર્ડ બનાયા હૈ, વો રિકાર્ડ કો ઉન્હોને હર બાર ખુદ હી બ્રેક કિયા. સબસે પહેલે 18 mm કી નિકાલી થી, ફિર ઉન્હોને 20 કી નિકાલી, ફિર 21 કી નિકાલી, ફિર લાસ્ટ મેં 24 mm કી નિકાલી. જનરલી બહોત મુશ્કિલ હૈ, ઇમ્પોસિબલ થિંગ્સ હૈ. અગર કિસી ડાક્ટર કે પાસ જાયેંગે તો યહી કહેગા કે કેવલ ઓપરેશન કરના હોગા, પર જિગ્નેશ ભાઈને વો 24.5 mm કી બડી આસાની સે પથરી કો નિકાલા. વો ઇસકે બાદ જો અભી જો વર્લ્ડ રિકાર્ડ કા હમ જો 2 સર્ટિફિકેટ દિયે હૈ, ઇસમે જો સબસે બડી બાત યે હૈ કે બચ્ચે બહોત છોટે, 2 સાલ અને 4 સાલ કે બચ્ચે થે, વો ઉનકે કિડની કા ઓર અપના યુરિનલ કા દોનો કે ઉસને સ્ટોન નિકાલે હૈ, જો કે ઇમ્પોસિબલ હૈ. ઇતને છોટે બચ્ચો કો ડોક્ટર કી તરફ સે મના હોતા હૈ. જબ ઇન્હોને જબ બચ્ચે ઉસકે પાસ આયે, બચ્ચે ને ઇનસે પૂછા, બચ્ચો ને ઇનસે પૂછા બચ્ચે કે પિતાજી ને, તો ઉન્હોને બોલા કે નહીં નહીં પોસિબલ હૈ. વો ભી ઘબરા રહે થે કે એસા હો પાયેગા કે નહીં હો પાયેગા, પણ ઉન્હોને બોલા આપ મેરે પર વિશ્વાસ કરીએ, મેં આપકો જરૂર કરકે દૂંગા. ઓર ઉન્હોને જો કામ કરકે દિખાયા, આજ તક વર્લ્ડ મેં કિસી ભી વ્યક્તિ ને ઇતને છોટે બચ્ચે કા સ્ટોન ઇતની કમ ઉમર વાલે કા નહીં નિકાલા થા, ઇસલિયે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ને ઉન્હોને એક સન્માન પત્ર દિયા. જિગ્નેશભાઈ ને કુલ 7 એવોર્ડ જીતે હૈ જી વર્લ્ડ રેકોર્ડ કે, ઉસકે બારે મેં આપ જિગ્નેશભાઈ કે બારે મેં ક્યા કહેંગે? જૈસા કે મેં બતાયા, જિગ્નેશ ભાઈ કા નામ હી અપને આપ મેં જિજ્ઞાસા હૈ, વો એક કે બાદ એક જો કુછ જિજ્ઞાસા રહેતી હૈ, ઓર ઉસકે આગે હરિયલ લગા હુઆ, હરિયલ કે જે વો અડિયલ હૈ, એક રિકાર્ડ બનાને કે બાદ દૂસરા રિકાર્ડ બનાને લગતે હૈ, તો ઉનકી યે જો
डिटर्मिनेशन है, कॉन्फिडेंस है कि उन्होंने एक के बाद पहले 18 से 20, 20 से 21, 21 से 24 इस तरह के लगातार उन्होंने पथरियों को बच्चों को निकाले, बड़े लोगों को निकाला। अब ये शायद जो है उन्होंने जो निकाला है 2 साल और 4 साल के बच्चे का, पहले उन्होंने 4 साल के बच्चे का निकाला, फिर 2 साल के बच्चे का निकाला। तो इस तरह से वो लगातार अपने ही काम को ब्रेक करते रहते हैं। ये जिग्नेश जी की विशेषता है। और सबसे बड़ी बात, इतनी बड़ी विशेषता होने के बाद भी आप इतने सरल हैं कि आपको कोई भी अप्रोच कर सकता है। इसके साथ साथ एक बड़ी बात और ये भी है कि ये जो भी गरीब व्यक्ति होते हैं उनसे कोई चार्ज नहीं लेते, ये सबसे बड़ी विशेषता है। इन्होंने, मैंने खुद अपने सामने देखा है, एक बार इनके साथ काफ़ी लंबे टाइम बैठा था, कम से कम अगर 15 लोग पेशेंट्स आते हैं तो इसके 3 या 4 लोगों का ये फ्री में इलाज करते हैं।